नमस्कार मित्रों, आजना वीडियो में आप चौथु धोरण अने आसपास विषय अने एकम 17 छे तेजल अमदावाद में एनु भाग एक जोईशू। प्रकरण 17 तेजल अमदावाद में हूँ महीना पहला माताना इलाज माटे अमदावाद आवी हती। मारी माता ने हॉस्पिटल में दाखल करी हती। હવે અમદાવાદ છે એ મોટું શહેર છે, ધીમે ધીમે હું શહેરી જીવનને અનુકૂળ થવા લાગી છું। મને હજી પણ યાદ છે તે દિવસ જ્યારે હું અને મારી માતા અમદાવાદ સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતર્યા ત્યારે કેટલી ભીડ હતી। મેં ઝડપથી મારી માતાનો હાથ પકડી લીધો। હું વિચારતી હતી કે આટલી ભીડમાં મામા અમને કેવી રીતે શોધશે। તરત જ પાછળથી મેં મોટેથી બોલવાનો અવાજ સાંભળ્યો, તેજલ તેજલ। મેં પાછળ ફરીને જોયું તો તે મામા હતા। જેવું અમે સ્ટેશન છોડ્યું તરત અમે મામાના ઘર તરફ જવાના રસ્તા ઉપર હતા, પરંતુ દરેક જગ્યાએ ભીડ હતી। એક સાંકડી ગલીમાં હરોળબંધ કેટલીક બધી ઝૂંપડીઓ હતી। અમે મામાના ઘર સુધી પહોંચવા તે ગલીમાંથી ગયા। મામા, મામી અને તેમની બે દીકરીઓ અને એક દીકરો બધા એક જ રૂમમાં રહે છે, હું પણ તેમની સાથે રહું છું। અમે અહીં બેસીએ, સૂઈએ અને જમવાનું અને કપડાં વાસણ ધોવાનું બધા જ કામો એક જ રૂમમાં કરીએ છીએ। મારા ગામના ઘરમાં પણ એક જ રૂમ છે, પરંતુ અમારે રસોઈ માટે અને નાવા માટે જુદી જગ્યા છે। અમારે બહારની તરફ આંગણું છે। જો ગામડે હોય તો આ રીતે એક રૂમ હોય, છતાં પણ જો બહારની સાઈડ જગ્યા હોય છે ત્યાં બીજી સુવિધાઓ ઊભી કરેલી હોય છે આંગણામાં, રસોડું અલગથી બનાવેલું હોય, પછી નાવાની જગ્યા, વાસણ સાફ કરવાની જગ્યા, કપડાં ધોવાની જગ્યા, આ બધી વસ્તુઓ અલગ અલગ બનાવેલી હોય છે। પરંતુ શહેરની અંદર આ રીતે એક રૂમ હોય તો તેમાં રહેવું, સૂવું, જમવું, કપડાં વાસણ આ બધું એક રૂમમાં કરવું પડે છે। પાણી, પાણી, હું, ઋત્વા અને મામી વહેલી સવારે 4 વાગ્યે ઉઠીને સામૂહિક નળ પર પાણી ભરવા જઈએ છીએ। બાપરે, ત્યાં પાણી માટે કેટલા ઝઘડા થાય છે, અને જો અમે મોડા પડીએ તો અમે આખા દિવસનું પાણી ભરી શકીએ નહીં। અમારા ગામના ઘરમાં પણ નળ નથી, ગામડામાં તળાવમાં પાણી હોય છે, ત્યાં જવા માટે 20 મિનિટ લાગે છે। ઉનાળામાં ઘણીવાર તળાવમાં પાણી સુકાઈ જાય છે, પછી અમારે લગભગ 1 કલાક સુધી ચાલીને નદીએ પાણી ભરવા જવું પડતું, પરંતુ ગામમાં પાણી માટે ઝઘડા થતા નથી। ગલીમાં જ્યાં મામા રહે છે ત્યાં છેડે એક શૌચાલય છે, ગલીના લોકો તે શૌચાલયનો ઉપયોગ કરે છે। તે હંમેશા ખૂબ જ ગંદુ હોય છે અને ત્યાં દુર્ગંધ આવે છે। પહેલી વાર તો મને તેનાથી ઉલટી જેવું થતું, ત્યાં પાણી પણ હોતું નથી, અમારે સાથે પાણી લઈને જવું પડતું। હવે હું આ બધાથી ટેવાઈ ગઈ છું। મારા ગામમાં કેટલાક લોકો ખુલ્લી જગ્યામાં કે ખેતરમાં શૌચ માટે જાય છે, પુરુષો અને સ્ત્રીઓ અલગ અલગ જગ્યાએ જાય છે। હવે આપણે અહીંયા પ્રશ્નોના જવાબ લખવાના છે। એમાં પહેલું છે કે તેજલને તેની માતાને લઈ ગામથી અમદાવાદ કેમ આવવું પડ્યું હતું? તો જો તેજલની માતા છે એ બીમાર હોવાથી તેના ઈલાજ માટે તેજલને તેની માતાને લઈ અને ગામથી અમદાવાદ આવવું પડ્યું। તો અહીંયા આપણે લખીએ કે તેજલની માતા બીમાર હોવાથી
તે જલની માતા બીમાર હોવાથી તેના ઈલાજ માટે તેની માતાને લઈ ગામથી અમદાવાદ આવવું પડ્યું હતું. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, તેજલને તેના મામાના ઘરે શૌચાલયનો ઉપયોગ કરતા કેમ ઉલટી જેવું થતું હતું? તો મામાના ઘરે શૌચાલય નહોતું અને ગલીના છેડે જાહેર શૌચાલયમાં તેજલને શૌચાલય જવાનું થયું. હવે જાહેર શૌચાલયનો ઉપયોગ ગલીના બધા લોકો કરતા હોવાથી તે ગંદુ રહેતું અને દુર્ગંધ મારતું હતું. તેમાં પહેલી વાર તેજલ શૌચક્રિયા માટે ગઈ હોવાથી ગંદકી અને દુર્ગંધના કારણે એને ઉલટી જેવું થયું હતું. આપણે એને લખીએ કે તેજલના મામાના ઘરે જાહેર શૌચાલયનો ઉપયોગ થતો જે શેરીના બધા લોકો ઉપયોગ કરતા. તેને લીધે તે હંમેશા ગંદુ અને દુર્ગંધ મારતું. અને પહેલી વખત તેજલે તેનો ઉપયોગ કરતા ઉલટી જેવું થયું હતું. તેજલનું ઘર અને મામાનું ઘર કઈ રીતે જુદું પડે છે? તેજલનું ગામના ઘરે એક રૂમ છે, ઉપરાંત તેની સામે આંગણું, રસોઈ ઘર અને બાથરૂમ છે. પરંતુ મામાના ઘરમાં એક જ રૂમમાં બધાય રહીએ છીએ. એ જ રૂમમાં બેસવાનું, નાવાનું, સૂવાનું, રસોઈ બનાવવાની, જમવાનું, કપડાં વાસણ ધોવાના આ બધા કામ કરવામાં આવે છે. તો આ રીતે અલગ પડે છે. તો તેજલના ગામના ઘરે એક રૂમ છે, ઉપરાંત તેની સામે આંગણું, રસોઈ ઘર અને બાથરૂમ છે.
परंतु मामाना घर में एक ज घर में बेसवानू सुवानू नाहवानू रसोई बनावानी जमवानू कपड़ा वासण धोवा वगैरे काम करवामां आवे छे। ત્યાર પછી પ્રશ્ન છે કે તેજલને સામૂહિક નળથી પાણી ભરવામાં અને ગામડે પાણી ભરવામાં શું તફાવત લાગે છે? તો સામૂહિક નળથી પાણી ભરવા માટે સવારે 4 વાગ્યાથી ઉઠીને પાણી ભરવા માટે લાઇનમાં ઊભા રહેવાનું હોય છે. જો થોડાક મોડા પડી જવાય તો દિવસ આખો પાણી ભરી શકાતું નથી, ત્યાં પાણી માટે પણ ઝઘડા થાય છે. અને ગામડે 20 મિનિટ ચાલીને તળાવમાંથી પાણી લાવવામાં આવે છે. ઉનાળામાં તળાવમાં પાણી સુકાઈ જાય તો 1 કલાક સુધી ચાલી અને નદીએથી પાણી ભરવા જવું પડે છે, પણ ગામમાં છે એ પાણી માટે ઝઘડા થતા નથી. તો અહીંયા આપણે એને ટૂંકું લખીએ કે સામૂહિક નળમાં સવારે 4 વાગ્યે ઉઠીને પાણી ભરવું પડે છે અને મોડા પડાય તો આખા દિવસ નું પાણી ભરી શકાતું નથી, પાણી માટે ઝઘડા થાય છે. ગામડે 20 મિનિટ ચાલીને તળાવથી પાણી લાવવામાં આવે છે, પરંતુ ત્યાં ઝઘડા નથી. તેજલના મામા રહે છે ત્યાં વીજળી હશે, તમે કેવી રીતે જાણ્યું? તો કે હા, તેજલના મામા રહે છે ત્યાં વીજળી હશે, કારણ કે તે મહાનગરપાલિકાના
विस्तार मा आवे छे। मित्रों अहीं आपणे 17મો એકમ તેજલ અમદાવાદમાં એનો પહેલો ભાગ પૂર્ણ કરીએ છીએ। બાકીની વિગતો આપણે ભાગ 2માં જોઈશું। આશા રાખું છું કે આપને વિડિયો પસંદ આવ્યો હશે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ છીએ નેક્સ્ટ વિડિયોમાં। આભાર।